કોરોનાના ઝડપી નિદાન માટે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ ઉપયોગી છે. ભારતમાં પણ હવે કોરોનાના હોટસ્પોટ વિસ્તારોમાં આ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ ટેસ્ટના પરિણામો સટીક આવતા નથી એવી ફરિયાદો ઉઠી છે. કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોને રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કીટ ફાળવી છે. વિવિધ રાજ્યો આ કીટ ડિફેક્ટિવ એટલે કે યોગ્ય ન હોવાની ફરિયાદો કરી રહ્યા છે. સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લઈને ICMR દ્વારા ભારતમાં રેપિડ એન્ટીબોડી ટેસ્ટ પર 2 દિવસનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જામનગર જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જામજોધપુર, કાલાવડ, ધ્રોલ તથા લાલપુર માર્કેટિંગ યાર્ડના હોદ્દેદારો જોડાયા હતા. ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારી તથા બાગાયત અધિકારી વગેરે બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડ 27 એપ્રિલથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત જામજોધપુર, કાલાવડ, ધ્રોલ તથા લાલપુર માર્કેટિંગ યાર્ડમાં 27 તારીખથી હરાજી થશે. મેસેજ અથવા ફોન દ્વારા જાણ કરી દરરોજ ક્રમશઃ 50 થી 60 ખેડૂતોને બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાપા માર્કેટિંગ યાર્ડ 25 તારીખથી શરૂ થવાનું છે. જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે જાહેરનામું બહાર પાડી 2 વ્હીલર પર ડબલ સવારી પ્રતિબંધિત કરી છે, એટલે કે કોઈ પણ 2 વ્હીલર પર એક જ વ્યક્તિ ફરી શકશે. ગઈકાલથી મળેલી છૂટછાટનો ગેરઉપયોગ ટાળવા આ પગલું લેવાયાનું SPએ જણાવ્યું છે. છૂટછાટ મળવાપાત્ર ઇલેક્ટ્રિશિયનો તથા પ્લમ્બરોને પોલીસની જનસારથી એપ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવા પોલીસે તાકીદ કરી છે. પોલીસે આજે જાહેરનામાનો ભંગ કરવા બદલ જિલ્લામાં 79 લોકો સામે કાર્યવાહી કરી છે. ક્લસ્ટર ક્વોરન્ટાઇન ઝોન દરેડ અને મસીતિયામાં ઘર બહાર નીકળવા અંગે 2 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. લોકડાઉનમાં તંત્ર તથા વિવિધ સેવા સંસ્થાઓ દ્વારા 25,000થી વધુ રાશન કીટોનું વિતરણ થયું છે. ઉપરાંત કુલ 3,64,415 ફૂડ પેકેટનું વિતરણ થયું છે. કલેક્ટર રવિશંકર દ્વારા આજે જરૂરિયાતમંદો માટે તૈયાર કરવામાં આવેલ રાશન કીટોની ચકાસણી કરી હતી. ઉપરાંત તેમણે ડિસ્ટ્રિક્ટ ક્વોરન્ટાઇન સેન્ટર સમરસ હોસ્ટેલની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. જે કેસો નથી નોંધાયા એનું મૂળ કારણ એ છે કે અમે બહારથી કેસને પણ આપણે આવવા દેતા નથી. જ્યાં સુધી બહારથી કેસ નહીં આવે ત્યાં સુધી અહીંયા ભીતરમાં કેસ રહેવાની કોઈ શક્યતા નથી. આપણે જે સ્ટ્રેટેજી અપનાવ્યા હતા કે શરૂઆતથી જ જે લોકો બહારથી આવે છે એનો સંપૂર્ણ રીતે અમે આરોગ્યની ચકાસણી કરીને જ એમને ભીતર આવવા દઈશું, અને જે લોકો બગેર પરવાનગી આવ્યા હતા એ લોકોને પણ આપણે ક્વોરન્ટાઇનમાં આપણે રાખ્યા, અને પછી આ લોકોને બધાને આરોગ્ય તપાસણી કરીને પછી હોમ ક્વોરન્ટાઇન કર્યા. એટલે મૂળતયા તો એમ કહી શકાય કે જે લોકો બહારથી આવ્યા છે એ લોકોમાં કોઈ ચેપી રોગ ન હોય એ બાબતની સંપૂર્ણ રીતે આપણે ખાતરી કરીએ છીએ. અને સાથે સાથે જે લોકડાઉનમાં પણ જામનગરની જનતાએ પણ આપણને ખૂબ સુંદર સહયોગ અને સહકાર આપ્યું છે. કોર્પોરેશન અને હેલ્થની કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને હેલ્થની જેટલી પણ ટીમો છે બધા લોકો આ જ કામમાં આપણને લાગેલા છીએ. સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ બધા લોકોના એક જ એમ છે કે અત્યારે કોરોનાનો સંક્રમણ જે છે જામનગર જિલ્લામાં ન થાય તે માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. કીટની અમે એટલા માટે બનાવ્યા હતા કે જે ખેડૂતો અને ખેત મજૂરો હતા અને જે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ હતા, જે લોકો જિલ્લા છોડીને બહાર જવા માટેનો પ્રયાસ કરતા હતા, એ લોકો સાથે અમે વાત કરી તો મૂળતે એમનો પ્રશ્ન હતો કે આ લોકડાઉન પીરિયડમાં એ લોકો જમશે કઈ રીતે. એ દુઃખને આપણે દૂર કરવા માટે અને એ અમારા માટે પણ મોટું પડકાર હતો, એટલે આપણે શરૂઆતમાં 1000 કીટ આપણે બનાવ્યા, જેમાં આપ જોઈ શકો છો એમાં લગભગ બધી આઈટમ થાય છે. ચોખા છે, પછી લોટ છે, પછી ખીચડી મિક્સ છે, દાળ છે, નમક છે, ખાંડ, પછી 4 પ્રકારનો આપણે મસાલા, માચીસ અને પછી સાબુ એટલાનો અને 1 લિટર ઓઇલ એટલાનો આપણે એક કીટ તૈયાર કર્યા હતા કે કોઈ પણ લોકો જેની પાસે ખાલી એક તપેલું પણ અગર હોય તો એ લોકો આ કટોકટીના દરમિયાનમાં એ લોકો સર્વાઈવ કરી શકે. એમને કોઈ પણ વસ્તુની જરૂરત નથી. આપણે એક એક કીટ એક એક વ્યક્તિ દીઠ અને ફેમિલી દીઠ પણ આપીએ તો એ લોકોને આરામથી ગુજરવસર થઈ જાય. અત્યાર સુધી જામનગર જિલ્લામાં અમે લગભગ 25,900 કરતાં ઉપર એટલે અંદાજે 26,000 લોકોને આવી કીટ અમે બનાવી છે અને વિતરણ પણ કરી દીધું છે. અને સાથે સાથે આપ જોઈ શકો છો કે અત્યારે લગભગ મારી પાસે 2,500 જેટલો કીટ અત્યારે પડ્યા છે. દરરોજ અમે લગભગ 1,000થી 1,200 જેટલા કીટનું અમે વિતરણ પણ જરૂરિયાતમંદોને આપણે કરીએ છીએ. હોસ્પિટલમાં આપ જોયું હશે કે રવિવારમાં ગાંધીનગરથી પણ ટીમ આવી અને ટીમે આવીને આપણી બધું આરોગ્યની કેવી પરિસ્થિતિ છે અને કઈ રીતે આપણે ડિઝીઝને કંટ્રોલ કર્યા છે અને ભવિષ્યમાં પણ અગર પડકાર આવે
તો અમારે કઈ રીતે અમારી સ્ટ્રેટેજી છે બધી બાબતમાં આપણે ચકાસણી કરવામાં આવી. અત્યારે 100 બેડની અમને એક ટાર્ગેટ મળ્યો હતો કે જામનગર જિલ્લામાં 100 બેડનો કોવિડ હોસ્પિટલ તૈયાર કરો, પણ આપણે 700 બેડ સુધી એક્સપેન્ડ થઈ શકે એવી આપણે સગવડ ઊભી કરી છે. સાથે સાથે અમે ઘણી બધી જગ્યા ઉપર મેપિંગ પણ કરી છે, કોવિડ કેર સેન્ટરની પણ આપણે રચના કરી છે. પછી કોઈ પણ અગર એવા હોય કે જેને ઓક્સિજનની જરૂરત નહીં હોય, વેન્ટિલેશનની જરૂરત નહીં હોય, તો આવા દર્દીઓના અગર કંઈ વધારે ઘસારો થાય તો પણ આપણે કઈ રીતે એ લોકોને સારવારની સુવિધા આપણે પૂરી કરી શકીએ તે બાબતમાં આપણે ચિંતા કરીને અને જુદી જુદી જગ્યા ઉપર પણ આપણે ફેસિલિટી તૈયાર કરી છે. ઇન્ડિયન આર્મીની હોસ્પિટલ છે ત્યાં પણ આપણે કરી છે, પછી આયુર્વેદ હોસ્પિટલ છે એ જગ્યા ઉપર પણ કરી છે. જીજી હોસ્પિટલમાં અમારા 700 બેડના કોવિડ હોસ્પિટલ તૈયાર કર્યા છે, 128 બેડના જુદા આઇસોલેશન વોર્ડ પણ આપણે તૈયાર કરી છે. સાથે સાથે હવે પડકાર એવી રીતે આવે છે કે દાખલા તરીકે અગર કોઈ મારી પાસે પેડિયાટ્રિકનો પેશન્ટ આવે અને પછી અમારા ડૉક્ટરે એનો ઇલાજ કરવા માટે શરૂ કરી દે અને પાછળથી આપણને ખબર પડે કે ભાઈ આ કોવિડનો પેશન્ટ છે, કેમ કે 80% લોકો જે કોરોના વાયરસથી સંક્રમિત થશે તો એ લોકોમાં કોઈ પણ સિમ્ટમ્સ નહીં હોય, એને આપણે અસિમ્ટમેટિક પેશન્ટ કહીએ છીએ. પછી કોઈએ અગર ડિલિવરી માટે બેન આવી હોય અને એમને અગર કંઈ ચેપી રોગ હોય તો એ પણ આપણે શરૂઆતમાં જાણી શકાતું નથી. એટલે આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમારી શું તૈયારી છે, આ બધી બાબતોની ચકાસણી પણ થઈ અને આપણે જે કંઈ એમાં પણ ખૂટતા હશે એની પણ આપણે તૈયારી કરી રહ્યા છીએ. જામનગરના યાત્રિકો લોકડાઉન પૂર્વે દક્ષિણ ભારતની યાત્રાએ ગયા હતા. લોકડાઉન જાહેર થતાં આ યાત્રિકો ચેન્નઈમાં ફસાઈ ગયા હતા. જામનગરના સાંસદ પૂનમબેન માડમના પ્રયાસથી યાત્રિકોને ચેન્નઈની લોહાણા પરિષદ સંચાલિત જલારામ ભવનમાં આશ્રય મળ્યો હતો. આ યાત્રિકોને પરત લાવવા સાંસદ પૂનમબેન માડમે ગૃહમંત્રી અમિતભાઈ શાહને રજૂઆત કરી હતી, જેના પરિણામે ખાસ બસ દ્વારા આ યાત્રિકોને જામનગર પરત લાવવામાં આવ્યા છે. કુલ 28 પૈકી 9 યાત્રિકોને ધ્રોલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. બાકીના 19ને ઠેબા ચોકડી પાસેની સમરસ હોસ્ટેલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. કોરોના અને લોકડાઉનને પગલે કોલેજના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ ઉઠી હતી, પરંતુ આ અંગે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અગત્યની ઘોષણા કરી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓ સંલગ્ન તમામ કોલેજોમાં પરીક્ષા લેવામાં આવશે. વર્તમાન સ્થિતિમાં કેવી રીતે પરીક્ષા યોજવી એ અંગે સરકાર વિશેષ આયોજન કરશે. જામનગરની જીજી હોસ્પિટલમાં આજે કોરોનાના 41 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ આવ્યા હતા, જે પૈકી જામનગર જિલ્લાના તમામ 33, દ્વારકા જિલ્લાના તમામ 4 તથા પોરબંદર જિલ્લાના તમામ 4 સહિત તમામ દર્દીઓના રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.